હેલો સ્ટુડન્ટ, હું છું એરન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સિક્સનું એકાઉન્ટિંગ સિક્સ. એમાં આપણે યુનિટ નંબર 1 શાખાના હિસાબો જોઈ રહ્યા છીએ. આજે આપણે 2024માં પૂછેલો દાખલો જોવાનું છે. શું કહેવા માગે છે? તો કે મૂન રોયલ ટ્રેડર્સ સુરતમાં એક સ્વતંત્ર શાખા છે. શાખાનું તારીખ 31 માર્ચ 2023 રોજનું કાચું સર્વે નીચે પ્રમાણે છે. ઉદાહરણ જમા બાકી આપેલી છે. માલનો શરૂઆતનો સ્ટોક આપ્યો છે. મુખ્ય ઓફિસથી મળેલ માલ આપેલો છે. 11% ટાટા કેપિટલ લિમિટેડના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ જે છે, જેની ખરીદ કિંમત 1/10/2022 દારસાની કિંમત હતી 2 લાખ અને અત્યારની કિંમત છે 2,40,000. ખરીદી આપેલી છે આપણને 4,70,000 અને વેચાણ માલ પરત છે 30,000. નૂર અને જકાત 20,000. પગાર અને ભથ્થા 28/2/2023 સુધીના આપેલા છે. મજૂરી ખર્ચ, ખાલખાત, દેવાદારો અને શેષ રોકડ આપેલી છે. આ સિવાય મુખ્ય ઓફિસના માલ પરત કરેલ છે. બરાબર, મુખ્ય ઓફિસનું ખાતું છે, માલનું વેચાણ છે, ખરીદ માલ પરત છે, ખાલખાત પરત છે અને લેણદારો છે. વધારાની માહિતીમાં આપણને છે આખર માલનો સ્ટોક 31/3/2023 રોજ 1,60,000 હતો. 28/3/2023 રોજ શાખાએ મુખ્ય ઓફિસને 35,600ની રોકડ મોકલી, જે મુખ્ય ઓફિસને તારીખ 3/4/2023 રોજ મળેલ છે. તારીખ 1/10/2022 રોજ મુખ્ય ઓફિસે શાખાને ₹60,000 કિંમતનું ફર્નિચર મોકલેલ છે અને ફર્નિચરનું ખાતું મુખ્ય ઓફિસને ચોપડે રાખવામાં આવે છે અને ફર્નિચર પર વાર્ષિક 10% લેખે ઘસારો ગણવામાં આવે છે. તારીખ 31/3/2017 રોજ ચૂકવવાનો બાકી પગાર ₹1,000 હતો અને ઉપરની માહિતીના આધારે શાખાના વાર્ષિક હિસાબો તૈયાર કરો અને મુખ્ય ઓફિસનું ખાતું તૈયાર કરો. આટલી વસ્તુ આપણને આપેલી છે અને આપણને એમ કીધું છે કે વાર્ષિક હિસાબો અને મુખ્ય ઓફિસનું ખાતું તૈયાર કરવાનું છે. તો વાર્ષિક હિસાબમાં તો તમને ખબર છે વેપાર નફા નુકસાન અને પાકું સરવૈયું હોય છે. તો ઓલરેડી મેં બનાવી લીધા છે વેપાર નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, અને આ સિવાય જે વધારાનું ખાતું આપણને મુખ્ય ઓફિસનું કીધું છે એ બરાબર છે. ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણને છે એ આપણે વધારાની માહિતીથી જે છે દાખલો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણને કીધું છે આખર માલનો સ્ટોક 31/3/2023 છે 1,60,000 છે. તો અહીંયા આપણે લઈ લઈશું બાકી આગળ લાવ્યા 1,60,000. ચાલો આ સિવાય આપણને છે એ બાકી આગળ લઈ ગયા 1,60,000 બરાબર. અને પછી છે આપણે પાકા સરવૈયામાં પણ એને આપી દઈશું આખર સ્ટોક 1,60,000. પછી વધારાની માહિતીમાં બીજા નંબરમાં છે આપણને 28/3/2023 રોજ શાખાએ મુખ્ય ઓફિસને 35,600 રૂપિયાની રોકડ મોકલી, જે મુખ્ય ઓફિસ તારીખ 3/4/2023 રોજ મળે છે. હવે જો આપણે શાખાએ છે એ મુખ્ય ઓફિસને 35,600ની રોકડ મોકલી છે બરાબર છે, તો આપણે છે એ અગાઉથી ચૂકવેલું થશે બરાબર. એટલે કે મુખ્ય ઓફિસને આપણે જે મોકલેલું છે એ આપણે અગાઉથી ચૂકવેલું હોય તો મિલકત રહેણા બાજુ લખશું. તો અહીં લખશું આપણે એને કહેવાશે માર્ગસ્થ રોકડ. તો લખશું અહીંયા માર્ગસ્થ રોકડ કેટલી છે 35,600, જે હજી મુખ્ય ઓફિસને મળી નથી અને મુખ્ય ઓફિસના ચોપડે આપણે જમા કરશું કારણ કે હજી આપણે એને મોકલી દીધી છે. તો અહીં લખશું માર્ગસ્થ રોકડ કેટલી છે, તો કે 35,600 બરાબર છે. ચાલો પછી છે ખબર પડી ગઈ, બે વસ્તુ કહી રહી આપણે. માર્ગસ્થ રોકડ છે હજી મુખ્ય ઓફિસને મળી નથી, શાખાએ મુખ્ય ઓફિસને મોકલી તો દીધી હતી પણ હજી મુખ્ય ઓફિસને મળી નથી. ક્યારે મળશે? 3/4 રોજ બરાબર. પણ આપણું વર્ષ અહીં પૂરું થઈ જશે 31/3 રોજ, એટલે આપણે શું કરશું એને માર્ગસ્થ રોકડમાં જવા દેશું. માર્ગસ્થ રોકડ એક મિલકત લેણા બાજુ જે આપણે અગાઉથી ચૂકવેલ તરીકે આપણે લખીએ, તો આપણે માર્ગસ્થ રોકડ મિલકત લેણા બાજુ લખીએ અને આપણે મોકલી દીધી છે મુખ્ય ઓફિસને, એટલે મુખ્ય ઓફિસ ખાતે આપણે શું કરશું જમા કરી દેશું. પછી ત્રીજા નંબરમાં છે તારીખ 1/10/2022 રોજ મુખ્ય ઓફિસે શાખાને 60,000ની કિંમતનું ફર્નિચર મોકલેલ છે અને ફર્નિચરનું ખાતું મુખ્ય ઓફિસને ચોપડે રાખવામાં આવે છે. ફર્નિચર પર વાર્ષિક 10% કે ઘસારો ગણવામાં આવે છે. હવે ફર્નિચરનું ખાતું મુખ્ય ઓફિસ રાખે છે, મીન્સ કે આપણે ફર્નિચર કેટલું છે એ આપણે મિલકત લેણામાં બતાવશું નહીં, પણ એના વર્ષના અંતે જેટલું ઘસારો આપણે ગણીએ છીએ એ ઘસારાની નોંધ આપણે કરશું અને મુખ્ય ઓફિસને પણ એ ઘસારાની નોંધ મોકલશું. તો 60,000 આપણે ઘસારો આપણે અહીંયા ગણતરી કરી નાખીએ. ગણતરીની જોકે જરૂર તો નથી. 60,000નું ફર્નિચર છે, 10% ઘસારો છે અને 6 માસ માટે શું કામ, તો કે 1/10/2022 રોજ આપણે છે ફર્નિચર આવે છે. તો 1/10 આપણે કદાચ હિસાબ કરીએ તો 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, 1લો મહિનો, 2જો મહિનો, 3જો મહિનો, એટલે કે 6 માસ માટે ફર્નિચર છે એ આપણને છે આપણા જે છે એ શાખામાં આવ્યું છે, એટલે 6 માસનો ઘસારો આપણે એના ઉપર ગણશું. તો અહીં લખશું ફર્નિચર ઘસારો
છ માસ 10%, બરાબર. તો પહેલાં તો ઘસારો થાય કેટલો, તો કે 60,000 × 10% એટલે કે 6,000, બરાબર. અને 12 માસ એટલે કે એને ગુણ્યા 6 માસ, 6 × 12 એટલે કે 6 × 1 = 6, 6 × 2 = 12, બરાબર. તો આ 6,000 × 2 એટલે કે આપણો ઘસારો થશે 3,000. કાંઈ નથી કર્યું, 60,000 × 10% એટલે કે 6,000, અને એને 6,000 આપણો કુલ ઘસારો થયો, અને 6 માસ માટે ગણ્યો છે એટલે એનો અડધો 3,000 આપણો ઘસારો. ચાલો, તો ઘસારો આપણે એક તો આપણા નફા નુકસાન ખાતામાં, તો અહીં લખશું આપણે ફર્નિચર પર ઘસારો 3,000, બરાબર. અને આ સિવાય આપણે મુખ્ય ઓફિસને પણ મોકલશું ઘસારો, એટલે અહીં લખશું ફર્નિચર ઘસારો, બરાબર, 3,000 જે આપણે ઘસારો ગણ્યો તે 6 માસનો. પછી ત્રીજા નંબરમાં આપણે છે એ શું છે, તો કે ફર્નિચરનું કામ થઈ ગયું. આ સિવાય ફર્નિચર આપણે પાકા સર્વે એમ બતાવવાનું નથી, કારણ કે એ તો મુખ્ય ઓફિસ રાખે છે. પછી છે 31/3/2017 રોજ ચૂકવવાનો બાકી પગાર 1,000 હતો, તો ચૂકવવાનો બાકી પગાર પાકા સરવૈયામાં તમને ખબર છે આપણે મિલકત મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી પગાર 1,000 રૂપિયા, બરાબર. અને આ સિવાય પગારમાં આપણે શું છે, તો કે જો આ પગારમાં આપણને આપેલું છે પગાર અને ભથ્થા, અહીંયા આપણને કીધું છે કે 28/2/2023 સુધીનો જ પગાર છે 11,000. મીન્સ કે આમાં ગર્ભિત હવાલો પણ છે, પણ ગર્ભિત હવાલો ક્યાં છે, તો કે જો આપણને આ ચૂકવવાનો બાકી પગાર ના આપેલો હોત ને તો આપણે એને ગર્ભિત હવાલો સમજત, પણ આપણને કહી દીધું છે કે ભાઈ ચૂકવવાનો બાકી પગાર 1,000 હતો. નહીંતર 28/2 સુધીનો પગાર 11,000 છે, તો આપણે વર્ષ પૂરું થાય છે 31/3/2023 રોજ, તો 1 માસનો આપણે જે છે એ ફાઇન્ડ આઉટ કરવો પડત. તો 11,000 × 11 મહિના, બરાબર, કારણ કે 11 માસનો ચૂકવેલો છે, તો વર્ષ જે 1 મહિનાનો બાકી પગાર હોય એ કેટલો હોય 1,000. પણ અહીંયા એવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણે 1,000 ઓલરેડી ચૂકવવાનો બાકી કીધો છે. તો આપણે અહીં લખશું પગાર અને ભથ્થા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 11,000 હતા, અને પ્લસ કરશું વર્ષ દરમિયાન ચૂકવવાના બાકી 1,000 પ્લસ કરીએ એટલે 12,000 આપણા આવી જશે 12, બરાબર. ચાલો, તો આ થઈ ગયું પગાર અને ભથ્થાનું કામ, અને બધા જ હવાલાનું કામ પૂરું થઈ ગયું. પછી આપણે એન્ટ્રી ઉપર આવીએ, એક એક એન્ટ્રી જોતા જઈ. સૌ પ્રથમ માલનો શરૂઆતનો સ્ટોક, તો અહીં લખશું બાકી આગળ લાવ્યા, બરાબર છે. અને એ છે આપણા પાસે 59,059,000. પછી છે મુખ્ય ઓફિસેથી મળેલ માલ, તો અહીં લખશું મળેલ માલ કેટલો છે 360,000, તો 360,000 આપણે લખી નાખશું. ટાટા કેપિટલ લિમિટેડના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, તો આપણી મિલકત થઈ, તો અહીં લખશું 11% ડિબેન્ચર. આપણે તમારે આખું લખવાનું છે, હું થોડુંક લખી નાખું છું. એ છે આપણી પાસે 240,000, તો 240,000 આપણી પાસે ડિબેન્ચર છે. હવે જુઓ, આમાં એક ગર્ભિત હવાલો આપણને આપેલો છે, બરાબર છે. શું કીધું છે, તો કે જેની ખરીદ કિંમત 1/10/2022 રોજ દારસાની કિંમત હતી 2,00,000 રૂપિયાની, એટલે આપણે 2,00,000 રૂપિયાની ખરીદી કરી હશે, અને આપણે જે વ્યાજ મળે છે એ પણ દારસાની કિંમતમાં જ મળશે, એટલે આપણે આમાં વ્યાજની ગણતરી કરવી પડશે, બરાબર છે. તો કેટલા માસની વ્યાજની ગણતરી, તો કે 1/10/2022 રોજ ખરીદી કરી છે, તો 10મો 11મો 12મો પહેલો બીજો અને ત્રીજો, ત્રીજા મહિનામાં આપણું વર્ષ પૂરું થઈ જાય છે, એટલે કે 6 માસના ઘસારાની ગણતરી આપણે આમાં કરવી પડશે. તો 6 માસનો ઘસારો આપણે કઈ રીતે ગણશું, તો આપણે એક પેજ લઈ લઈ. ચાલો, તો આપણે દારસાની કિંમત ઉપર કેટલા ટકા, તો કે 11%નો વ્યાજ આપણને મળવાનું છે. તો 2,00,000 આપણે દારસાની કિંમત છે, બરાબર, એના ઉપર 11% આપણને શું મળશે, તો કે વ્યાજ મળશે. તો 2,00,000 × 11% એટલે કે 22,000 આપણને શું મળશે, વાર્ષિક વ્યાજ મળશે. પણ આપણે વાર્ષિકનું કામ નથી, આપણે કેટલા માસનું જોઈએ છે, 6 માસનું, એટલે × 6/12 એટલે કે 22,000 × 6/12 એટલે કે એના અડધા, એટલે કે 11,000 આપણે શું મળશે, વ્યાજ મળશે. અહીંયા આપણે 11,000 6 માસનું વ્યાજ. ચાલો, તો 11,000 આપણે 6 માસનું વ્યાજ, આનું કંઈ હવે કામ નથી, 11,000 આપણું વ્યાજ મળી ગયું છે. તો હવે એ વ્યાજ આપણે અહીંયા એડ કરશું, તો પ્લસ અથવા તો હવે ઇન આઉટર કોલમમાં લખ્યું છે, તો આઉટર કોલમમાં જ લખશું, જે છે એ ડિબેન્ચર વ્યાજ એ છે 11,000. આ સિવાય ડિબેન્ચર વ્યાજ આપણી આવક છે, એટલે આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ ડિબેન્ચર વ્યાજ 11,000, બરાબર છે. બસ આના સિવાય એનું કંઈ બીજું નોંધ થશે નહીં. ત્રીજા નંબરમાં છે ખરીદી. ચાલો, તો ખરીદી લખી નાખીએ. ખરીદી આવશે આપણી
વેપાર ખાતામાં મળેલ માલ છે એમાં આપણે પરત માલ આવશે એટલે અહીંયા આપણે ખરીદી એક લીટી મૂકી અને પછી લખીએ. ખરીદી છે આપણી 470,000ની, એને આઉટ અહીં જે છે ઇનર કોલમમાં લખી નાખીએ જેથી કરીને એમાં પણ પરત આવશે. પછી વેચાણ માલ પરત, તો વેચાણ માલ પરત વેચાણ પછી આવશે તો અહીંયા બાદ કરીને લખશું વેચાણ પરત. કેટલા છે તો કે 30,000 બરાબર. પછી જે આવશે એ આપણે અહીં આઉટર કોલમમાં લખી નાખશું. પછી આવશે નૂર અને જકાત, તો નૂર અને જકાત એ પણ આપણે ખરીદી એમાં પરત બાદ કરી અને એક લીટી મૂકી અને પછી લખશું નૂર અને જકાત, કારણ કે એ વેપાર ખાતામાં જ આવશે 20,000. પછી પગાર અને ભથ્થા, તો એનું કામ તો થઈ ગયું છે. આપણે મજૂરી ખર્ચ છે 40,000, તો એ પણ મજૂરી ખર્ચ આપણો વેપાર ખાતામાં આવશે. પછી છે ઘાલખાદ, તો ઘાલખાદ આપણો ખર્ચ છે તો એ આવશે નફા નુકસાનમાં, તો અહીં લખશું ઘાલખાદ. અને એ છે આપણો 6,000નો. આ સિવાય ઘાલખાદની બીજી કોઈ અસર નહીં થઈ. દેવાદારો છે 1,70,000ના, તો એ આવશે ડાયરેક્ટ પાકા સરવૈયામાં દેવાદારો, બરાબર છે. ચાલો હવે તમને એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સર દેવાદારોમાંથી ઘાલખાદ માઇનસ કરવાની કે નહીં કરવાની. પણ હવે જુઓ આપણને આખરની બંને વસ્તુ અલગ અલગ આપેલી છે, દેવાદારો એ પાસે ઘાલખાદે આપેલી છે, બંને એક જ બાકીમાં આપેલા છે. એટલે આપણે છે એ શું કરશું તો કે એવું સમજી લેશું કે દેવાદારોમાં ઓલરેડી ઘાલખાદ માઇનસ થઈ ગઈ છે અને આ આખરના દેવાદારો છે. તો આખરના દેવાદારો ડાયરેક્ટ આપણે પાકા સર્વેમાં બતાવી દઈશું અને જે આ ઘાલખાદ છે એ આપણે નફા નુકસાનમાં ખર્ચ તરીકે, સોરી નુકસાન તરીકે બતાવી દઈશું. પછી છે શેષ રોકડ, એટલે કે આખરની રોકડ સિલક, તો અહીં આપણે લખશું આખર સિલક અથવા તો શેષ રોકડ એ લખી શકો, બરાબર. શેષ રોકડ લખો તો વધારે સારું, શેષ રોકડ. હવે એ છે 84,000. ચાલો લખી નાખી. પછી છે આ બંને એક જ છે, 84,000 અને આખર સિલક જે તમારે લખવું હોય એ બંને વસ્તુ એક જ છે. પછી છે મુખ્ય ઓફિસને પરત કરેલ માલ. ચાલો તો મુખ્ય ઓફિસને પરત કરેલ માલ, તો મુખ્ય ઓફિસે મોકલ્યા હતા કેટલા, 360,000. એમાંથી પરત કરશું, બાદ કરશું આપણે પરત, બરાબર. કેટલા કરશું તો કે 36,000. ચાલો તો 360,000માં 36,000 આપણે માઇનસ કરશું, એ આવશે 324,000. તો અહીં લખશું આપણે 324,000. ચાલો પછી મુખ્ય ઓફિસનું ખાતું. ચાલો તો મુખ્ય ઓફિસનું ખાતું એટલે કે અહીંયા, અને એ કઈ બાકી આપી છે આપણને તો કે જમા બાકી આપી છે, બરાબર છે. તો અહીં લખશું આપણે બાકી આગળ લાવ્યા, શું લખશું આપણે 470,000 મુખ્ય ઓફિસનું ખાતું. ચાલો પછી છે માલનું વેચાણ. ચાલો તો માલનું વેચાણ આપણે અહીંયા બરાબર છે ઉપર લખશું 860,000, તો અહીં લખશું વેચાણ 860,000. 860,000માં 30,000 માઇનસ કરશું, 830,000 આપણે બહાર આવી જશે. ખરીદ માલ પરત, તો ખરીદ માલ પરત આપણે ખરીદી છે અહીંયા બાદ કરશું પરત, તો એ 22,000 આવશે. તો 470,000માંથી 450,000ને 439,000, પણ છતાંય આપણે કરી નાખીએ. ચાલો 470,000 માઇનસ 22,000, 439,000. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી આપણને કીધું છે ઘાલખાદ પરત, ઘાલખાદ પરત આપણી આવક છે તો અહીં લખશું ઘાલખાદ પરત અને એ આવશે આપણે 22,000. આ સિવાય એની કોઈ બીજી નોંધ નહીં થઈ. પછી છે લેણદારો, તો લેણદારો છે આપણા અહીંયા લેણદારો 80,000. ચાલો બધી જ વસ્તુ થઈ ગઈ છે, બધી જ એન્ટ્રી અપાઈ ગઈ છે અને બધી વધારાની માહિતી પણ જોઈ લીધી છે. તો આને હું રાખી દઉં સાઈડમાં અને હવે આપણે કરીએ આપણું જે ખાતા છે એ બંધ. આના સિવાય આમાં કાંઈ છે નહીં. ચાલો તો સૌપ્રથમ 830,000 પ્લસ 160,000, 830,000 પ્લસ 160,000 એ આવશે 990,000. ચાલો 990,000 અને એમાંથી આપણે આ માઇનસ કરવાનું છે 59,000. 324,000, 439,000 પ્લસ 20,000 પ્લસ 40,000, 891,000. એમાંથી 990,000 માઇનસ એટલે એ આવશે 99,000. એ આવશે આપણો કાચો નફો. અહીં લખશું આપણે કાચો નફો. પછી આગળ વધી પ્લસ કરી નાખીએ.
99,000 પ્લસ 11,000 અને 22,000 એટલે 1,32,000 ટોટલ. તો અમે ટોટલ લખી નાખીએ 1,32,000. 1,32,000માંથી આપણે આ બધું માઇનસ કરીએ કે -12,000 -3,000 -6,000 એટલે એ આવશે 1,11,000. એટલે આ આવશે ચોખ્ખો નફો 1,11,000, બરાબર છે. હવે એ ચોખ્ખા નફાને આપણે અત્યાર સુધી પાકા સરવૈયામાં લઈ જઈએ, પણ પાકા સરવૈયામાં લઈ જવાનું નથી, આપણે ડાયરેક્ટ મુખ્ય ઓફિસને મોકલશું અને મુખ્ય ઓફિસને જે બાકી આવશે એને આપણે પાકા સરવૈયામાં લઈ જશું. અહીંયા આપણે લખશું ચોખ્ખો નફો બરાબર 1,11,000 અને આ જે બાકી આવશે બાકી આગળ લઈ ગયા એ આપણે પાકા સરવૈયામાં બતાવશું. ચાલો તો આનો ટોટલ કરીએ 4,70,000 પ્લસ 35,600 પ્લસ 3,000 પ્લસ 1,11,000 ચાલો તો એ આપણે એડ કરશું 6,19,600 અને 6,19,600 આપણે પાકા સરવૈયામાં લઈ જશું. અહીં લખશું આપણે મુખ્ય ઓફિસની આખરની બાકી. ₹6,19,600 બરાબર છે, જે આવી લખી નાખી. હવે આપણે બે બાજુનો ટોટલ જોવાનું છે, પ્લસ 80,000 પ્લસ 1,000 એટલે 7,06,000 અને અહીંયા આપણે છે 2,40,000 પ્લસ 11,000 પ્લસ 1,70,000 પ્લસ 84,000 પ્લસ 35,600 પ્લસ 1,60,000 ચાલો તો એ આવશે 7,06,000. ચાલો તો આ થઈ ગયું આપણો પાકા સરવૈયાનું ટોટલ અને આ થઈ ગયું આપણું 2024માં પૂછાયેલો દાખલો, બરાબર છે. છતાં કંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલ જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે.